हेलो फ्रेंड्स, एपिसोड 7 में आपनो स्वागत छे। आपने ज्ञान सत्रनो घणा समयथी अभ्यास करी रह्या छे। मित्रों, एक सरस मजानी बात सुन छे कि जे वास्तविक संख्याओ एटले के आपणे अगाउ जे संख्याओ जोई हती, प्राकृतिक, पूर्ण, पूर्णांक, समय, असमय अने हवे वास्तविक संख्या, तो आ वास्तविक संख्या छे, समय अने असमय बन्ने भेगी थाय एटले वास्तविक संख्यानो धर्म। वास्तविक संख्या की बात करी है तो अहीं बे भाग पड़वाना छे मित्रों, एक समय अने असमय। हवे समय की बात करवा जाइए तो जे संख्या ने आपणे पीना छेदमां कोई स्वरूपमां दर्शावी शकीए एवी संख्या तो समय कहेवाय छे, परंतु जेनुं आपणे दशांश स्वरूप कहीए ए सात हशे। તમને ઉદાહરણ દ્વારા સમજાવો તો વધારે ખ્યાલ આવશે। ફ્રેન્ડ, આપણે 8 ભાગ્યા તો 5 ભાગ્યા 8 કરીએ, 5 ભાગ્યા 8 કરીએ ફ્રેન્ડ, તો જવાબ શું આવે? ભાગ નથી ચાલતો એટલે અહીંયા આપણે 0 મૂકીએ તો અહીંયા પોઈન્ટ મૂકવો પડે। 8 5 40, 6 8 48, 2 વધ્યા 20, 8 2 16, 4 અને 8 5 40, તો આપણને ખ્યાલ આવ્યો મિત્રો 5 ભાગ્યા 8 કરો તો 0.625 આવે। તો એમ દશાંશ સ્વરૂપ આ પીના છેદમાં, સોરી, 5 ના છેદમાં 8 એટલે કયો સ્વરૂપ થયો? તો કે સમય સંખ્યાનો સ્વરૂપ પીના છેદમાં કયો સ્વરૂપ, એ તમામ સંખ્યાઓ કે જેને સમય કહી શકાય એટલે કે અંશ અને છેદમાં આપણે લખી શકતા હોવા જોઈએ પીના છેદમાં કયો સ્વરૂપ। અને એનો જવાબ છે 5 ના છેદમાં 8 નો, આપણો જવાબ આવ્યો 0.625। તો આપણે ફ્રેન્ડ્સ કહી શકીએ કે આપણો જે સ્વરૂપ છે 7 છે। હવે એક ઉદાહરણ લઈ શકું, અનંત આવૃત ઉદાહરણ લઈએ તો બેસ્ટ ખબર પડશે આપણને। 1 ભાગ્યા 3 કરીએ, અહીંયા જ કરી નાખીએ, 1 ભાગ્યા 3 કરવાનું છે, રફ કામ આપણે અહીંયા કરીએ મિત્રો। અહીંયા હું ભાગનો આ લઈને 0 મૂકું એટલે મારે પોઈન્ટ મૂકવો પડે, 3 3 9, 10 માંથી 9 જાય તો 0, 3 3 9,
તો અહીંયા શું વાત છે મિત્રો અનંત આવૃત અને અનંત અનાવૃતની વાત છે બીજું મેં તમને કીધું હતું કે પાઈ નું મૂલ્ય છે પાઈ નું મૂલ્ય છે એ અસમયમાં આવશે પરંતુ 22 ના છેદમાં 7 છે એ અનંત આવૃતમાં આવશે કેમ કે આપણે ભાગાકાર કરી જોઈએ તો ખ્યાલ આવશે 22 ભાગ્યા 7 કરીએ ફ્રેન્ડ્સ 7 તરી 21 7 1 7 ચાલ્યા કરશે ફ્રેન્ડ્સ આ રીતે અને જોઈએ ક્યાં સુધી ચાલે છે જો મિત્રો હજી કોઈ વાર રિપીટ નથી થયું અહીંથી રિપીટ થયો જોઈ શકો 7 4 28 વન્સ અગેન 7 2 14 પછી આગળ આવ્યા કરે તો અહીંયા ક્યાંથી રિપીટ થયું જોવો તો 14 28 57 થી રિપીટ થયું ફરી વખત એક યાદ આવશે તો એમાં કેવો હતો ને અનંત આવૃત કહેવાશે અને અનાવૃત કહેવાશે નહીં એટલા માટે આપણે કહી શકશું કે ભાઈ 22 ના છેદમાં 7 એ સમય કહેવાશે ભલે પાઈ નું તરીકે લઈએ સાહેબ એ પાઈ ના મૂલ્ય તરીકે એટલા માટે લઈએ છે કારણ કે ગણતરી છે સરળ સો અહીંયા આ વાસ્તવિક સંખ્યાઓની જે મુખ્ય વાત સમય અને અસમયની વાતો કરતા હતા એનું જે બેઝિક હતું એ આપણે સમજ્યા કે ભાઈ સમય સંખ્યા જેને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકીએ એનું સ્વરૂપ છે 7 હોય દશાંશ સ્થાન પછીની સંખ્યા અથવા અનંત ભાગ હોય ત્રણ ઉદાહરણો ફ્રેન્ડ્સ આપ્યા છે પ્રયત્ન કરીએ આપણે તો ખ્યાલ આવશે તમને 35 ના છેદમાં 16 એટલે ત્રણે ત્રણ જે સંખ્યાઓ છે એ સમય સંખ્યા તો છે જ પરંતુ હવે એ છે કે સાંજ છે કે અનંત આવૃત છે એ બતાવવાનું છે 16 2 32 બાદ બાકી કરો 3 આવે અહીંયા 30 થાય અહીંયા 9 થાય 800 હોય તો જાઓ હવે 16 2 32 ભાગ આવે ને એટલે 16 1 16 કરશો ફ્રેન્ડ્સ 14 બનશે ચાલો બાર ના લે લે 0 મૂકવાનો હોય સોળ બરાબર આન્સર છે 2.1875 તો અહીંયા આ 7 કહેવાશે કારણ કે હવે આગળ વધવાનું કે શેષ 0 આવે એટલે આ જે છે અપૂર્ણાંક જે છે એનો આન્સર આપણે દશાંશ ચિહ્નમાં લઈ આવ્યા તો આ સ્વરૂપ છે એ કહેવાશે 7 દશાંશ કેવો સ્વરૂપ કહેવાશે 7 દશાંશ બરાબર ત્યારબાદ -17 ના છેદમાં 8 છે તો આપ સમજી શકો છો કે અહીંયા ઋણ સંખ્યાને આરે કોઈ લેવા દેવા નથી આપણા માટે અગત્યનું બસ આ છે 35 ના છેદમાં 16 -17 ના છેદમાં 8 નિશાની ગમે તે હોય તમારે ભાગાકાર કરી અને જે દશાંશ ચિહ્નો છે એ આવે અને પછી જુઓ કે 7 છે અનંત આવૃત છે કે અનંત અનાવૃત છે -17 ના છેદમાં આપણે માઇનસ નગરી સાઈડ પર છોડી દઈએ 17 ના છેદમાં 8 એટલે 70/8 કરીએ 8 2 16 એક વધે ભાગના ચાલે 0 8 1 8 10 માં 8 જાય 2 8 2 16 ખ્યાલ આવે મિત્રો તો આની અંદર પણ જો મિત્રો -17 ના છેદમાં 8 બરાબર -2.125 આપણે તો કે દશાંશ ચિહ્ન જોવાનું છે કે અહીંયા પણ જે શેષ છે 0 આવે શેષ 0 આવે એટલે સમજી લેજો 7 દશાંશ હશે પણ જો શેષ 0 ના આવે તો એ હશે અનંત આવો ચેક કરી લઈએ 8/3 3 2 6 8 માંથી 6 જાય 2 0 3 5 15 3 6 18
20 फरी पाचा 3 6 घटा 2 3 6 घटा साफ ने समझ पड़ी कैसे फ्रेंड्स के यहां दर हो करे 3 6 घटा रहे हो तो 8 भाग्या 3 आवियो सो आखरे 2.6666 तो ने लखाई के रीते शॉर्ट के अंदर 2.62 आप समझी सक्या छो के यहां 6 પછી આ રીતે ચાલ્યા કરે પટકે નહીં તો આ થઈ અનંત આવૃત 7 દશાંશ તો મિત્રો ખૂબ જ અગત્યનો ટોપિક છે તમને ખ્યાલ હશે 9 માં અને 10 માં ની અંદર બંને ની અંદર પહેલા જ ચેપ્ટર ની અંદર આ સમય અને અસમય ની વાતો છે આપ સૌ જાણો છો કે 9 માં ની અંદર અને 10 માં ની અંદર વાસ્તવિક સંખ્યાઓની વાતો કરવામાં આવે અને વાસ્તવિક સંખ્યાની વાત આવે ત્યારે સમય અને અસમય બંને ની વાત આવે તો ઓકે ફ્રેન્ડ્સ આજે આપણે આ વાસ્તવિક સંખ્યા અને દશાંશ પદ્ધતિ છે એની અંદર એપિસોડ 7 ની અંદર આપણે ખૂબ જ સરસ મજાની વાત કરી આજે ભાગાકાર છે એની ખૂબ સરસ મજાની પ્રેક્ટિસ કરશો મિત્રો એક વાત કહી દઉં જ્યાં સુધી તમે ખુદ પ્રેક્ટિસ નહીં કરશો ત્યાં સુધી તમને આ ક્લિયર નહીં થશે સો આજે જ આવા અલગ અલગ દાખલાઓ લઈ ભાગાકાર કરો અને તમે જાતે નક્કી કરો કે આ 7 દશાંશ છે અનંત આવૃત છે કે અનંત અનાવૃત છે ઓકે ફ્રેન્ડ્સ તો ઝડપથી મળીશું આપણે નવા એપિસોડની અંદર અસ્તુ જય હિન્દ